કે આ જગ્યાએ રોજની 1000 થી 1500 પ્લેટ દાળ પકવાન વેચાતી હશે અંદાજે, કે અહીંયા જે દાળ મળે છે ને સાહેબ, તમને 100% કહી શકું કે ગુજરાતમાં તમે આ રીતના દાળ પકવાન શરૂ કરતા નહીં જોઈએ. અહીંયા જે આખી દાળ દેવામાં આવે છે ને એ ક્યાંય જોવા નહીં મળે, ખાસ કરીને રાજકોટમાં. અને રાજકોટમાં આમનું મોટું નામ છે દાળ પકવાનમાં. એવું મીડિયમ કરું. હા, છે મસાલા પકવાન. પેલા પુદીનાની ચટણી, પછી ગ્રીન ચટણી, અને આ છે લાલ મરચાની ચટણી, માથે છે ડુંગળી, અને આ છે કાટી દાળ, અને આ લિક્વિડ ફોર્મમાં જે દાળ હોય એ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. અને અત્યારે હું છું રાજકોટ શહેરમાં રામનાથપરા મેઇન રોડ ઉપર, ત્યાં આગળ આવ્યો છું આશાપુરા દાળ પકવાનમાં. હવે અહીંયા આવવાનું ખાસ કારણ તમને કહી દઉં કે આ જગ્યાએ રોજની 1000 થી 1500 પ્લેટ દાળ પકવાન વેચાતી હોય છે અંદાજે, હું મારી રીતે અંદાજે કહું છું તમને. અને અહીંની મેઇન હાઇલાઇટ તમને કહું કે અહીંયા જે દાળ મળે છે ને સાહેબ, તમને 100% કહી શકું કે ગુજરાતમાં તમે આ રીતના દાળ પકવાન શરૂ કરતા નહીં જોઈએ. અહીંયા જે આખી દાળ દેવામાં આવે છે ને એ ક્યાંય જોવા નહીં મળે, ખાસ કરીને રાજકોટમાં. અને રાજકોટમાં આમનું મોટું નામ છે દાળ પકવાનમાં. હવે જે મસાલા પકવાન છે, દાળ પકવાન છે, એ બધામાં ઉપરથી છૂટી દાળ કરીને શરૂ કરે છે, એ કઈ રીતે કરે છે તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. આ જગ્યા પર કન્ટિન્યુ સવારના, અત્યારે લોકડાઉનનો સમય છે એટલે સવારના 9 વાગે શરૂ થાય છે. બપોર કેટલા વાગ્યા સુધી હોય આપણે? અમારે 6 વાગ્યા, સાંજે 6 વાગ્યા સુધી, સાંજે 6 વાગ્યા સુધી ચાલુ હોય છે. અને આવી રીતના જો આ ઘાટી દાળ એ અવેલેબલ હોય છે. આ બહુ ઓછી જગ્યાએ તમને આ રીતની દાળ જોવા મળશે. અને અહીંયા દાળ આવી રીતના ઉકળતી હોય ગરમ ગરમ, જે આ લિક્વિડ ફોર્મમાં છે, અને આ ડીશું જો તૈયાર થતી જશે અત્યારે. આ રીતના પકવાનની ડીશો અત્યારે રેડી થતી જ હોય. અને વાહ, તમે જુઓ આ જે ઘાટી દાળ, જે તમને ક્યાંય જોવા નહીં મળે રાજકોટમાં. આ પુદીના ચટણી, આ જે લીલી ચટણી, તીખી ચટણી, આ ખટમીઠી ચટણી, ખાટું, સેવ, ડુંગળી, અને આ ચાટ મસાલો, અને માથે આ લિક્વિડ ફોર્મમાં જે દાળ હોય. હા, આપણું પકવાન બને છે સાહેબ. આની કિંમત શું છે? 30 આના 30, અને ઓલું જે આપણે બનાવી પ્લેટી બે ના 30 રૂપિયા. ઓકે, સેવ, ડુંગળી, મસાલા પકવાન રેડી. આપણા દાળ પકવાન આવી ગયા છે, રેડી છે. અહીંની એક સિસ્ટમ અલગ છે કે આ જે દાળ હોય ઘાટી એ ઉપરથી એડ કરવામાં આવે. આ જોવો તમે, સાથે મંગાવ્યું છે મેં આ રીતના દાળ પકવાન. આને કહેવાય દાળ વાળું પકવાન. એકચ્યુઅલી અહીંયા શું કહેવામાં આવે છે? મસાલા પકવાન. આ ગ્રીન ચટણી છે રાજકોટ ફેમસ. આમાં તીખી ચટણી છે, આ મસાલો છે,
બ્રેડ સાથે આવી રીતના ખાવામાં આવે છે ઘણી વાર. આ બ્રેડ સાથે લીધી છે એના 5 રૂપિયા છે. અને હવે આ મસાલા પકવાન આપણે ખાઈ. હું 100% ચેલેન્જ મારીને કહી શકીશ કે આ રીતનું તમને પકવાન રાજકોટ સિટીમાં બીજે ક્યાંય ખાવા નહીં મળે. અને તમારા સિટીમાં આ રીતની દાળવાળું પકવાન મળતું હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને રાજકોટમાં મારા માટે 2-3 એવા ઓપ્શન છે જ્યાં હું દાળ પકવાન હંમેશા ખાતો હોય, એમાંની ફર્સ્ટ પ્રાયોરિટી હું આપતો હોય તો એ આ જગ્યાને. કેમ કે અહીંયા જે ઘણા વર્ષો થઈ ગયા, આ લગભગ 88 વર્ષથી આ જગ્યાએ દાળ પકવાન વેચે છે. અને જે રીતના આ લોકો સર્વ કરે છે આ ઘાટી દાળને લિક્વિડ ફોર્મમાં, એ ખરેખર બીજે ક્યાંય જોવા નથી મળતી. અને આના માટે તમારે રાજકોટમાં રામનાથપુરા મેઇન રોડ ઉપર આવવું જ પડશે. અને આ છાશ છે મસાલાવાળી, એના જે 10 રૂપિયા. ઘાટી અને સારી છે. તો હવે હું આ વિડીયોને વિરામ આપું છું. તમને આ જગ્યા અને આ દાળ પકવાન કેવા લાગ્યા મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર @itandrive_ કરીને આપણું પેજ છે, એમાં બી અમને ફોલો કરી શકો છો. અને ફેસબુકમાં ગુજ્જુ ફૂડ ક્લબ કરીને આપણું ફેસબુક ગ્રુપ બી છે. કોઈ બી નવો વિડીયો આવી સૌથી પહેલાં અમે એમાં પોસ્ટ મૂકી છે, તો એમાં બી અમારી સાથે જોડાઈ શકો છો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. કેવું લાગે? થોડુંક જોરથી દાળ કેવી લાગી? જોરદાર. આપણે પહેલા પકવાન પકવાન ડિફરન્ટ જ છે. ગ્રાઉન્ડ ના મોટું ભેગા કરાય નહીં વધારે.